ખેડા જિલ્લાના છેવાડાના સિંજીવાડા ગામના પરા વિસ્તારમાંથી પસાર થતી કેનાલના પાણી ખેતરોમાં ઘૂસી જતા ખેતરો જળબંબાકાર થઈ ગયા હતા, જેના કારણે ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થયું છે. સૌરાષ્ટ્ર માટે પીવાનું પાણી સમયાંતરે આ કેનાલ મારફતે પહોંચાડાય છે, જે પીવાના પાણી માટે છોડવામાં આવતા આ કેનાલના પાણી અહીંયા આસપાસના ખેતરોમાં ફરી વળ્યા છે. ખેડૂતોએ તૈયાર કરેલ પાક તેમજ સૂકા પૂળા પલળી ગયા છે અને આ ઉપરાંત જમીન ભેજયુક્ત થઈ જવાને કારણે નવા પાક લેવા માટે પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે તેમ ખેડૂતોએ રોષપૂર્વક જણાવી રહ્યા છે. ત્રણ વર્ષથી મેઇન લાઇન કેનાલ ઉપર ગેટ જ નથી. આગળના ખેડૂતો પાણી લે, ડાળિયન સસુરિયા થાય, મારે તો શિયાળામાં ચોમાસામાં વાઢવાની પાણી, ઉનાળામાં પાણી મળવા. હાલની તારીખમાં ડોંગર તો મેં હાર્વેસ્ટર કઢાવી નાખાય, બીજું તો પાણી પ્યાઈ ગયું છે, જે ઘાસ હતું એ તો પાણી પ્યાટું જ છે. છતાં હાલની તારીખમાં ડાળિયન સસુરિયા ચાલુ છે, ગેટ તો છે જ નહીં, એટલે પછી બંધ કરવાનું શું? અમે પોતે અત્યારની તારીખમાં ડોંગરના પૂર્યાના ડૂસા મારીને કમ્પ્લીટ કર્યું છે, બંધ કર્યું તોય પાણી ઘૂસી જયું છે અંદર. મારું નામ ભૂપતભાઈ દેસાઈભાઈ, હું રાજપુરાની સીમ અને ગાડાની વચ્ચેની સીમમાં રહું છું અને આ કેનાલની બેદરકારીના કારણે અહીંયા આગળ અમારા પાકને લગભગ 5-6 વીઘાની અંદર પાણી ફરી વળ્યું છે અને અમારે પાકને ભારે નુકસાન થયું છે અને એ માટે અમારે એ પાકનું વળતર માટે અમે કોશિશ કરી રહ્યા છીએ. જો અમને વળતર મળે તો સારું, નકર અમારે 12 બચ્ચાને પણ તકલીફ થાય એવું છે. જ્યારે હું ગઈકાલ સાંજના 5-6 વાગે ખેતરમાં આવ્યો ત્યારે કેનાલમાં એકદમ સ્લો પાણી હતું. રાતે ક્યારે 2-2.5ના ગાળાની અંદર કેનાલમાં 170 પાણી છે હાલની તારીખને. તે કેનાલમાં જે બખું પડેલું છે એ આજથી 2 વર્ષ પહેલાંય જાણ કરેલી છે, પછી ગઈકાલે જાણ કરેલી છે. પછી આમાં કોઈ એમના અધિકારી કે કોઈ વોચમેન તપાસ પર હજુ લગી કોઈ BS દરજી છે. હું હાલમાં તારાપુર સિંચાઈ પેટા વિભાગ તારાપુર ખાતે નાયબ કાર્યપાલક ઇજનેર તરીકે ફરજ બજાવી રહ્યો છું. હાલમાં જે આ ઘટના ઘટી છે એનું કારણ એવું છે કે મહિયારી વિશાખામાં આવતી ગઈકાલે કનેવલ તળાવ માટે પીવાના પાણી માટે આ પાણી છોડવામાં આવેલું હતું. દિવસે દિવસે આ જે ગરમી છે વધતી જાય છે એટલે પીવાના પાણીની સમસ્યા ન સર્જાય અને લોકોને જે સુખાદારી રહ્યા કરે એટલા માટે પીવાના પાણીનું મેન્ટેન રાખવા માટે આ મહિયારી વિશાખામાંથી પાણી છોડવામાં આવેલું હતું. પરંતુ સ્થળ તપાસ કરતાં હવે ઘટના જે ઘટી સ્થળ તપાસ કરતાં જાણવામાં આવેલું છે કે મહિયારી વિશાખાની 21,000 ફૂટની સાંકળ પાસે રાજાપરા વિસ્તારની અંદર લોકો પીવાના પાણીની પોતાના પર્સનલ યુઝ માટે આ નહેરને ક્રોસ કરીને અનઅધિકૃત રીતે પાઇપલાઇન નાખેલી છે. તદઉપરાંત એ જગ્યા પરથી જ્યારે બી પાણી પીવા જ્યારે બી એ લોકોને જ્યારે પાકની જરૂરિયાત હોય છે, પાણીમાં વધારે પાણીની જરૂરિયાત હોય છે, તે સંતોષવા માટે એ લોકોએ ખેડૂતોએ સ્થાનિક ખેડૂતોએ ઇલીગલ પાણીની પાઇપલાઇનો નાખેલી છે. બરાબર, એટલે જે તે સમયે આ જ્યારે પાણી છોડવામાં આવ્યું હતું ત્યારે આ અનઅધિકૃત પાઇપોની અંદરથી એ લોકોને અચાનક જે પાણી આવ્યું એમાં એ લોકોએ રાત્રે કોઈ અજાણ્યા વ્યક્તિ ખોલી ગયેલા છે એટલે આ પાણી ખોલી જવાના કારણે એ લોકોના પાક તૈયાર પાકની અંદર ઘૂસી જવા પામેલ છે એટલે આ નુકસાન થવા પામેલ.